પણ સમય તો આપણને લઈ જઈ રહ્યો છે દેશમાં આવી રહેલી 2024ની ચૂંટણી તરફ. 2024ની ચૂંટણીમાં ત્રણ પક્ષો આપણે જો માની લઈએ, મોટા ભાગે બે પક્ષો ગુજરાતમાં લડતા હોય છે, કોંગ્રેસ અને ભારતીય જનતા પાર્ટી. વિધાનસભામાં આમ આદમી પાર્ટીની હાજરી છે, તો આમ આદમી પાર્ટીને પણ આ રેસમાં આપણે ગણી લઈએ તો પણ આ ત્રણ પક્ષોની વચ્ચે કયો પક્ષ છે કે જે એક્ટિવ દેખાઈ રહ્યો છે? બહુ જ સ્વાભાવિક રીતે ભારતીય જનતા પાર્ટી જ છે કે જે અત્યારથી ચૂંટણીની ભયાનક તૈયારીઓમાં લાગી ગઈ છે. બાબા બાગેશ્વરના દિવ્ય દરબારથી લઈને જૂના ભારતીય જનતા પાર્ટીના નેતાઓ, આમ આદમી પાર્ટીના નેતાઓ, એક પછી એક લોકો જે રીતે ભારતીય જનતા પાર્ટીમાં સામેલ થઈ રહ્યા છે. ફરી એકવાર જેમ સ્કૂલ શરૂ થવાની હોય તો પ્રવેશોત્સવ શરૂ થાય, એમ ચૂંટણી આવવાની હોય તો ભારતીય જનતા પાર્ટીમાં પણ પ્રવેશોત્સવ આવી જાય. નવા નિશાળિયા, ઠોઠ નિશાળિયા, હોશિયાર, પાછળ બેક બેન્ચર્સ, બધા જ લોકો એકસાથે આવી જતા હોય છે. પાટીલ પ્રિન્સિપલ છે સ્કૂલના, અને એટલે જ પ્રિન્સિપાલ ખેસ પહેરાવે, બાળકો બહુ ડાયા ડમરા થઈને પાર્ટીમાં આવી જાય. જ્યાં સુધી બધું જ સરસ ચાલતું હોય, તેરી ભી ચૂપ મેરી ભી ચૂપ ચાલતું હોય ત્યાં સુધી બધું જ સરસ રીતે ચાલે, પછી પાછું કંઈક થાય તો આડું અવળું થાય, પાછો પ્રવેશોત્સવ આવે. આમાં તો રાજનીતિની જે શાળા છે, ભારતીય જનતા પાર્ટીની શાળા, એમાં ખાસ નીતિ નિયમો જેવું કંઈ હોતું નથી કે તમે એકવાર આવ્યા પછી ફેલ થયા ને જતા રહ્યા તો ફરીથી નહીં આવવા મળે, બધું જ ચાલતું હોય છે. અહીંયા તમે બીજી સ્કૂલમાંથી પણ અહીંયા ત્યાંથી ભાગીને, ત્યાંથી એલસી કઢાવ્યા વગર અહીંયા એડમિશન લઈ શકો છો. તમે અહીંયા એડમિશન લેશો પછી પેલી સ્કૂલવાળાને ખબર પડશે કે ભાઈ મારો છોકરો તો જતો રહ્યો છે પેલી શાળામાં. શાળાઓ વચ્ચે એવી ગળાકાપ સ્પર્ધા નથી. આ રેસમાં કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી હજુ એટલા વધારે અસ્તિત્વમાં નથી. કોંગ્રેસના વિરોધ તો NSUIથી લઈને બાકીના નેતાઓના વિરોધ, જિગ્નેશ મેવાણીની એક્ટિવિટી, ગેનીબેન કશુંક કરતા હોય, અનંત પટેલ નીચે કશુંક કરતા હોય, એવી એક્ટિવિટીઝ ક્યાંક દેખાતી હોય છે. આમ આદમી પાર્ટી એટલી ખાસ એક્ટિવ નથી. ચૈતર વસાવાની એક્ટિવને આમ આદમી પાર્ટીની એક્ટિવિટી ન કહી શકાય, એટલા માટે કેમ કે આમ આદમી પાર્ટીના કારણે ચૈતર વસાવા ચૂંટાઈને નથી આવ્યા, એ પોતાના સ્વતંત્ર બળ પર ચૂંટાઈને આવ્યા છે. ભારતીય જનતા પાર્ટીમાંથી બે પ્રકારના ન્યૂઝ સામે આવ્યા. એક સૌથી મોટી વાત કે અહેમદ પટેલના પુત્ર ફૈઝલ પટેલ એ સીઆર પાટીલને મળ્યા, કેજરીવાલને પણ મળ્યા હતા. આ મુલાકાતો પરથી એવો તર્ક કાઢવામાં આવી રહ્યો છે કે ફૈઝલ પટેલ નહીં તો મુમતાઝ પટેલ, પરંતુ ગમે ત્યારે એ લોકો ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ શકે છે. બીજું નામ સામે આવી રહ્યું છે બનાસકાંઠા જિલ્લામાંથી, અને નામ ગોવાભાઈ રબારીનું છે, જેમના દીકરા સંજયને ટિકિટ કોંગ્રેસે આ વખતે આપી હતી, પરંતુ ઉડીસાથી પ્રવીણ માણીની સામે એ તો પોતે ચૂંટણી હારી ગયા છે. તો હવે પરિસ્થિતિ શું છે? બંને ઇક્વેશનને સમજીએ. સૌથી પહેલાં આપણે અહેમદ પટેલના પરિવારને સમજીએ તો અહેમદ પટેલે કોંગ્રેસમાં ચાણક્યની ભૂમિકામાં હતા. એવું નામ કે 2017માં જ્યારે રાજ્યસભાની ચૂંટણી ગુજરાતમાં યોજાઈ તો ભારતીય જનતા પાર્ટીએ એડી ચોટીનું જોર લગાવ્યું, અનેક ધારાસભ્યો અક્ષરથી ખરીદ્યા. શંકરસિંહ વાઘેલાએ કોંગ્રેસ પાર્ટી છોડી અહેમદ પટેલને હરાવવા માટે સંપૂર્ણ પ્રયાસો થયા, પરંતુ છતાંય અહેમદ પટેલ ચૂંટાયા, રાજ્યસભામાં પહોંચ્યા, અને ભારતીય જનતા પાર્ટીના દરેક પ્રયત્નોના નાક નીચે કોંગ્રેસે રાજ્યસભાની એ સીટ લીધી જે સ્વાભાવિક રીતે જ એમના ફાળે જવી જોઈતી હતી. એ વખતે જ બળવંતસિંહ રાજપૂત કોંગ્રેસ પાર્ટી છોડીને ભારતીય જનતા પાર્ટીમાં ગયા હતા, અત્યારે એ સરકારમાં ઉદ્યોગ મંત્રીની ભૂમિકામાં છે. હવે એ અહેમદ પટેલ જે કોંગ્રેસમાં આટલું વર્ચસ્વ, આટલું પ્રભુત્વ ધરાવે, એવું કહેવાય કે દિલ્હીની રાજનીતિમાં પણ અહેમદ પટેલનું બહુ વિશેષ મહત્વ રહ્યું છે, એ અહેમદ પટેલના સંતાનોને કોંગ્રેસમાંથી શું કામ ગાયબ કરી દેવામાં આવ્યા? ઇન્ટરનલ વાત તો હંમેશાથી એ સામે આવી કે અહેમદ પટેલ સોનિયા ગાંધીનો જ્યાં સુધી સમય ચાલતો હતો કોંગ્રેસમાં ત્યાં સુધી એકદમ સક્રિય ભૂમિકામાં હતા, સર્વે સર્વા હતા. ગુજરાત કોંગ્રેસના દરેક નિર્ણયો અહેમદ પટેલની આગેવાની હેઠળ જ લેવાતા હતા. અહેમદ પટેલના મૃત્યુ પછી કોંગ્રેસના નેતાઓ, ભૂતપૂર્વ નેતાઓ બધાએ એમના પર બહુ જ ગંભીર આરોપો લગાવ્યા, પણ એ હયાત હતા ત્યાં સુધી તો કોઈ એમની સામે ખાસ બોલી નહોતું શકતું. અહેમદ પટેલનો હાથ પડે એટલે ગુજરાત કોંગ્રેસમાં તમારો બેડો પાર એવું માનવામાં આવતું હતું. દેશની કોંગ્રેસમાં પણ એટલું જ એમનું મહત્વ હતું. આજે અહેમદ પટેલનું સ્થાન આજે પણ કોઈ નથી લઈ શક્યું. જેટલા પાવરફુલ સોનિયા ગાંધી હતા એટલા જ અહેમદ પટેલ હતા, તો એમના સંતાનોને એમના મૃત્યુ પછી શું કામ સાવ બાજુ પર કરી દેવામાં આવ્યા? એવું કારણ સામે આવ્યું, અને ઇન્ટરનલ જે માહિતી છે એ પ્રમાણે, કે જેટલા પ્રિય અને જેટલા સારા સંબંધો સોનિયા ગાંધી સાથે અહેમદ પટેલના હતા, એટલા જ ખરાબ સંબંધો રાહુલ ગાંધી સાથે કે પ્રિયંકા ગાંધી સાથે હતા. અને એટલા જ માટે મુમતાઝ પટેલ કે બાકીના કોઈ જ નેતાઓને કોંગ્રેસે સ્વીકાર્યા નહીં. ઉપરથી એવું કહી દીધું કે તમે રીતસર નવેસરથી, જેમ કોંગ્રેસના પાયાના કાર્યકર્તાઓ જેમ શરૂ કરે છે એમ રાજનીતિ શરૂ કરો, અને ધીરે ધીરે ઉપર આવો, કામ કરો, મહેનત કરો ગ્રાઉન્ડ પર, અને પછી આવો. તમે માત્ર નેતાની સંતાન છો એટલા માટે તમને કોઈ પદ મળી જશે કે ટિકિટ મળી જશે એ વાત તમારે ભૂલી જવી જોઈએ. સવાલ એ પણ થયો કે આ જ નિયમો પ્રિયંકા ગાંધી કે રાહુલ ગાંધી માટે કેમ કોઈ દિવસ લાગુ નથી થતા?
દરેક નિયમો જો બીજા રાજનેતાની સંતાન માટે જ લાગુ થતા હોય તો પછી ગ્રાઉન્ડ પર જવાની શરૂઆત તો રાહુલ ગાંધીએ હમણાં કરી છે. ભારત જોડો યાત્રા હમણાં નીકળી છે. હવે એવું થયું છે કે કોઈ પદ વગર ગાંધી પરિવારના સભ્યો કામ કરી રહ્યા છે. અધ્યક્ષ પણ બીજા કોઈ છે, બાકી સોનિયા ગાંધી હોય, રાહુલ ગાંધી હોય, પ્રિયંકા ગાંધી હોય, આ દરેક રાજનેતાઓ કયા પાયાના કાર્યકર્તાઓમાંથી ઉપર પહોંચ્યા છે? શું એમણે NSUIની જવાબદારી લીધી છે? શું પ્રિયંકા ગાંધીએ મહિલા કોંગ્રેસની જવાબદારી લીધી છે? શું રાહુલ ગાંધી યુથ કોંગ્રેસ માટે કશું કામ કરી ચૂક્યા છે? શું એ નીચે જઈને રેલીઓમાં ગયા છે? શું એમણે જનસંપર્ક કર્યો છે? જે પણ પ્રયત્નો થઈ રહ્યા છે તો બહુ જ મોટી પછલાટ પછી હવે થઈ રહ્યા છે. તો માત્ર ગાંધી પરિવારના સંતાનોને જ પ્રિવિલેજ મળે, પણ અહેમદ પટેલના સંતાન છે અને એમને પસંદ નથી, નફરત છે તો ન મળે એ પ્રકારની પરિસ્થિતિનું નિર્માણ થાય તો પછી મુમતાઝ પટેલ કે ફૈઝલે પોતાના રાજનીતિક જે પણ એમની પાસેની સંભાવનાઓ છે એની તલાશ કરવાના છે. અને એટલે જ આવનારા સમયમાં આ બંનેમાંથી કોઈ પણ જો બીજા કોઈ પણ પક્ષમાં એ ભારતીય જનતા પાર્ટી હોય કે આમ આદમી પાર્ટી જોડાય તો પણ બહુ નવાઈ નથી. નવાઈ એ વાતની ચોક્કસ રહેશે કે કોંગ્રેસ પક્ષને ઊભી કરવામાં, આટલી બળવાન બનાવવામાં અહેમદ પટેલનો બહુ મહત્ત્વનો ફાળો રહ્યો હતો. અને એટલા જ માટે એમના સંતાનોનો એ નિર્ણય કઈ પરિસ્થિતિમાં લેવાય છે એના પર બધાની નજર રહેવાની છે. ભારતીય જનતા પાર્ટીને એનાથી શું ફાયદો? તો આમ જોવા જઈએ તો કશો ખાસ નહીં, પરંતુ કોંગ્રેસના દિગ્ગજ નેતાના સંતાનો એમને ત્યાં આવ્યા એવી હેડલાઇન્સ બને અને આખા દેશમાં માહોલ બને અને એ પણ બને કે મુસલમાન પણ ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ રહ્યા છે, એક સોફ્ટ છબી ઊભી થાય, એટલો ફાયદો કદાચ ભારતીય જનતા પાર્ટીને હોઈ શકે. બાકી ભરૂચ લોકસભા એમના આવવાથી સરળ થઈ જશે એ વાતમાં કોઈ વિશેષ તથ્ય નથી. વાત ગોવાભાઈની પણ કરીએ. ગોવાભાઈ ડીસામાં વર્ષોથી કોંગ્રેસના બહુ જ વરિષ્ઠ નેતા રહ્યા છે, ગ્રાઉન્ડ પર પકડ છે, સમાજમાં બહુ સારી એવી પકડ છે. 2017 વખતે પણ એ કોંગ્રેસની સાથે જોડાયેલા રહ્યા હતા અને પ્રતિબદ્ધ કહેવાયા. તો હવે શું કામ જવાની જરૂર પડે છે? પાર્ટીએ તો દીકરાને ટિકિટ પણ આપી, દીકરો ન જીતી શક્યો એક અલગ વાત છે, તો એ જાય છે તો શું કામ જઈ શકે છે? હજુ પણ બધું જો અને તોની વચ્ચે છે. સ્વાભાવિક રીતે જ્યારે આ બધી વાતો સામે આવતી હોય છે તો એ બધું એઝ ઇટ ઇઝ લાગુ ન પડી જાય તો નેતાઓ એવું કહેતા હોય છે કે મીડિયાએ ફેલાવેલી વાતો છે. જ્યાં સુધી મિટિંગ ન થાય, એ લોકોની ચર્ચાઓ ન થાય, ત્યાં સુધી મીડિયા હવામાંથી વાતો લઈને નથી આવતી. બનાસકાંઠામાં નામ લેવા માટે 10 નામ છે. ગોવાભાઈનું નામ એટલે સામે આવે છે કેમ કે ચર્ચાઓ તો થઈ રહી છે, સંવાદો થઈ રહ્યા છે. બધું સેટ થઈ જશે તો પછી ગોવાભાઈ જઈ શકે છે. કઈ વાતો સામે આવી રહી છે? એવું કહેવાય છે કે APMCના ચેરમેન વખતે ગોવાભાઈએ સારું એવું પેટમાં દબાવ્યું છે અને એટલે તમારે ભ્રષ્ટાચારને, ભ્રષ્ટાચારથી બીજેપીને મોટા ભાગે વાંધો નથી, પણ ભ્રષ્ટાચારી પોતાની પાર્ટીમાં હોય તો વાંધો નથી, સામે ન હોવો જોઈએ. એટલે યુવરાજસિંહ પણ જો ભારતીય જનતા પાર્ટીમાં હોત તો એમને તોડકાણથી વિશેષ વાંધો નથી, એ સામે રહીને કોઈ કેવી રીતે તોડ કરી શકે? આ એક સવાલ હંમેશા રહેતો હોય છે. વર્ષોથી ઉદાહરણ સામે એના આવ્યા છે. એક નેતા ધારાસભ્ય હતા પરસોત્તમભાઈ, એમના પર સિંચાઈ કૌભાંડના આરોપ લાગ્યા. 2 મહિનામાં કોંગ્રેસ ભારતીય જનતા પાર્ટીમાં આવી ગયા, શુદ્ધ થઈ ગયા. ગંગા જેવું પવિત્ર વહેણ ભારતીય જનતા પાર્ટી પોતાને માને છે. પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ ભારતીય જનતા પાર્ટીને ગંગા કહી ચૂક્યા છે. એવું પણ કહી ચૂક્યા છે કે અમારે ત્યાં આવે એ બધા જ પવિત્ર થઈ જાય અને એટલે જ દેશનો, દુનિયાનો સૌથી અપવિત્ર ગણાતો માણસ, જનમાનસમાં એના માટે એવા વિચારો હોય જે ભારતીય જનતા પાર્ટીએ જ રોપ્યા હોય. જરૂરી નથી કે એના માટે એવી વાતો થાય છે તો એ વ્યક્તિ ખરાબ જ હોય, અને એ ભાજપમાં આવે તો એનાથી પવિત્ર કોઈ ન હોઈ શકે એ કરવાની ભારતીય જનતા પાર્ટીમાં તાકાત છે. ગોવાભાઈ માટે પણ ત્યાં સ્થાનિક સૂત્રોમાંથી એ પ્રકારે માહિતી આવી રહી છે કે APMCમાં એની રેલવેના પાટાની આજુબાજુ જમીન લેવાની અને પછી બીજા કોઈને વેચી દેવાની, APMCને જ વેચી દેવાની, કરોડો રૂપિયાનો વહીવટ કરી નાખવાનો. આ પ્રકારની વાતો જ્યારે કોર્ટમાં કેસ ચાલે તો પછી સેટલમેન્ટ માટે ભારતીય જનતા પાર્ટીની જરૂર પડતી હોય છે. ભારતીય જનતા પાર્ટી આ બધા જ કેસ એક્ઝેક્ટ સમયે વાપરવા માટે પકડતી હોય છે. એવું કહેવાય છે આજના સમયમાં આને ચાણક્ય નીતિ કહેવામાં આવે છે. અને એટલે જ આ નીતિ ભારતીય જનતા પાર્ટી માટે શું અસર કરશે ખબર નથી. કોંગ્રેસના 17 ધારાસભ્યો છે. ગુજરાતની 26માંથી 26 લોકસભા હાલની પરિસ્થિતિ જોતા કોઈ પણ ચૂંટણીની આગાહી આટલા મહિના પહેલા ન કરી શકાય, એ શક્ય જ નથી, સંભવ જ નથી. એટલે જો હું આજે તમને એવું કહું કે 26માંથી 26 બીજેપીની આવશે અથવા 26માંથી 4 કોંગ્રેસની વલણ ફલાણા, તો એ બધા જ હવામાં કરેલા તુક્કા સિવાય બીજું કશું જ નથી, કેમકે શક્ય જ નથી. ચૂંટણી વિશે જનતાને નથી ખબર પોતે કોને વોટ આપવાના છે, જનતાને ઉમેદવાર નથી ખબર, જાતિના સમીકરણો નથી ખબર, તો અત્યારથી આગાહી ન કરી શકાય. પરંતુ વર્તમાન પરિસ્થિતિ જોતા શું ભારતીય જનતા પાર્ટી માટે એટલું કઠિન છે કે અત્યારથી નેતાઓ પર તરાપ મારવાનું શરૂ કરવું પડે છે? 17 ધારાસભ્યો કયા લોકસભા ક્ષેત્રમાંથી આવે છે? બનાસકાંઠામાંથી 4 આવે છે. વાવથી ગિનીબેન ઠાકોર આવે છે. એ સિવાય બાકીના ધારાસભ્યો પણ, જેમ કે કાંકરેજ વિધાનસભાથી ત્યાં અમૃત ઠાકોર ત્યાંથી આવે છે, દાંતાથી
કાંતિ ખરાડી આવે છે, વડગામથી જિજ્ઞેશ મેવાણી આવે છે, એટલે બનાસકાંઠા લોકસભા બધાની સરખામણીએ કોંગ્રેસ માટે બહુ જ પ્રભુત્વવાળી કહી શકાય. પરંતુ 2017માં તો આનાથી વધારે પ્રભુત્વ હતું અને છતાંય કોંગ્રેસ કશું કરી નથી શકી અને એટલે જ વિધાનસભા સાથે લોકસભાને સરખાવવાનો મોટાભાગે કોઈ મતલબ રહેતો નથી. જૂનાગઢમાંથી ચૂંટાઈને આવ્યા છે વિમલ ચુડાસમા અને એટલે જ ગીર સોમનાથમાં પણ એની શું અસર થાય છે એ પણ નજર રહેવાની છે. ઇમરાન ખેડાવાલા, શૈલેષ પરમાર જેવા ધારાસભ્યો અમદાવાદમાં હોવા છતાંય એની અમદાવાદની લોકસભા સીટ પર જાજી અસર થાય એ વાતમાં કોઈ ખાસ અવકાશ રહેતો નથી. અનંત પટેલ વાંસદાથી આવે છે એટલે નવસારી લોકસભામાં સીઆર પાટીલ પર એ કોઈ અસર કરી શકે એ વાતને પણ બહુ જ હાલ પૂરતું કોઈ એનું લોજિક નથી. એ સિવાય અમિત ચાવડા, ચિરાગ પટેલ એ બંને આણંદ લોકસભામાંથી આવે છે તો એનું કોઈ અસર થાય એવું લાગતું નથી. પાટણની સીટ પણ રસપ્રદ રહેવાની છે કેમ કે પાટણમાંથી કિરીટ પટેલ આવે છે, ચાણસમાંથી દિલીપ ઠાકોર આવે છે અને એટલે દિનેશ ઠાકોર આવે છે એટલે આ બધા જ લોકો કઈ પ્રકારની પરિસ્થિતિ એ લોકસભા ક્ષેત્રો પૂરતી ઊભી કરશે એના પર નજર રહેવાની છે. મહેસાણામાં સીજે ચાવડા વિજાપુરથી ચૂંટાઈને આવ્યા છે. સાબરકાંઠા પણ રસપ્રદ રહેશે, તુષાર ચૌધરી ખેડબ્રહ્મા બેઠકથી ચૂંટાયા છે. પણ આ બધી જ બેઠકો રસપ્રદ સિવાય બીજું કશું જ નથી. આમ આદમી પાર્ટી પિક્ચરમાં દૂર દૂર સુધી અત્યારે તો ક્યાંય નથી દેખાઈ રહી. ચૂંટણીના છેલ્લા સમયે એક્ટિવ થયા પછી આમ આદમી પાર્ટીની શું એવી કોઈ જમીન છે ગુજરાતમાં કે જેના દમ પર એ લોકો ચૂંટાઈ શકે? તો એ સવાલની સંપૂર્ણપણે એનો જવાબ ના છે. આમ આદમી પાર્ટીએ જેમ વિધાનસભામાં હવામાં જબરદસ્ત માહોલ બનાવ્યો, મુદ્દા બહુ જ સારા ઉપાડ્યા. ચૂંટણી કેવી રીતે લડાય એ પણ આમ આદમી પાર્ટીએ બહુ જ સારી રીતે પ્રસ્થાપિત કર્યું, પરંતુ એનાથી વોટ નથી મળી શકતા. જેટલી પણ બેઠકો મળી એ બધી જ ઇન્ડિવિજ્યુઅલી પોતાની જાતે બહુ જ સક્ષમતાથી ચૂંટાઈને આવે એ પ્રકારના નેતાઓ હતા. અને એટલે જ ગુજરાતમાં 26માંથી ભારતીય જનતા પાર્ટીને કેટલી આવશે એવું તમે અત્યારે હાલની પરિસ્થિતિમાં લોકોને પૂછશો તો જવાબ 26માંથી 26 મળશે. પરંતુ કોંગ્રેસની મહેનત પર બધો જ આધાર રહેલો છે. જો કોંગ્રેસ તૂટી જાય છે, કોંગ્રેસ હારી જાય છે તો ભારતીય જનતા પાર્ટી માટે એ જંગ એકતરફી બની જાય છે. 2019માં સંજોગો આનાથી પણ ખરાબ હતા, પરંતુ છેલ્લે પુલવામા અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનું આવીને દરેક લોકસભામાં વોટ માંગવું એ આખું વાતાવરણ પલટીને ગયું હતું. બાકી ખેડૂતોનો તો ઘણો બધો ખેડૂતોની ઘણી બધી સમસ્યાઓ હતી એ સમયે, પણ એની કોઈ અસર ચૂંટણી પર નથી જોવા મળી. આગળ વાત કરીએ કોંગ્રેસની, તો કોંગ્રેસમાં તો નવા પ્રદેશ પ્રમુખની મથામણ ચાલી રહી છે. દરેક વખતે ચૂંટણી પહેલાં કોંગ્રેસ પોતાના નેતૃત્વને લઈને જ શ્યોર નથી હોતી. દરેક વખતે ત્યાં કંઈક નવું જ ચાલતું હોય છે, સમાચારો પણ બહુ જ આસાનીથી સામે આવી જાય છે. ભારતીય જનતા પાર્ટીમાંથી સીઆર પાટીલ જવાના છે એવા સમાચાર કોઈ દિવસ તમે નહીં સાંભળો. એવું થવાનું હશે તોય નહીં સાંભળો. પત્રકારોને ખબર હશે તો પણ તમે નહીં સાંભળો. એ કહેશે ત્યારે એ સમાચાર વાગશે એ વાતની તો બહુ નક્કી છે. અને એટલે જ કોંગ્રેસમાંથી શું કામ આટલા બધા સમાચારો લીક થઈ જાય છે એ ખબર નથી. પરંતુ કોંગ્રેસ બહુ લિબરલ છે એવું માની લઈએ. અર્જુન મોઢવાડિયા, શૈલેષ પરમાર, દીપક બાબરિયા, હિંમતસિંહ ચૌહાણ સહિતના નેતાઓ અત્યારે દિલ્હી દરબારમાં છે અને એવું કહેવાય રહ્યું છે કે પ્રદેશ પ્રમુખની વાત આવી શકે છે, અર્જુન મોઢવાડિયાનું નામ આવી શકે છે. શું કામ આ ચર્ચા થઈ રહી છે? કેમ કે વિપક્ષના નેતા પદે તો એમનું નામ અર્જુન મોઢવાડિયાનું ટેકનિકલી આવવું જોઈતું હતું, કેમ કે એ તો બહુ સિનિયર છે, ગુજરાત પ્રદેશ કોંગ્રેસનો આટલા સમયથી ચહેરો રહ્યા છે, આટલી કઠિન ચૂંટણીમાં પણ પોતાના ક્ષેત્રમાંથી તો એ ચૂંટાઈને આવ્યા છે અને એ પોતે ચૂંટણી લડ્યા પણ છે. જ્યારે દિગ્ગજોએ ચૂંટણી લડવાની ના પાડી દીધી, શક્તિસિંહે ના પાડી, ભરતસિંહે હાથ ઊંચા કરી દીધા, આ પરિસ્થિતિમાં અર્જુન મોઢવાડિયા ચૂંટણી લડ્યા અને જીત્યા પણ ખરા. અને એટલે જ એમણે પોતાની સક્ષમતા પુરવાર કરી દીધી છે. હવે એમની સક્ષમતા પર કે નેતૃત્વ પર પ્રદેશ કોંગ્રેસ, દેશની કોંગ્રેસ ભરોસો કરે છે કે કેમ, એના પર સવાલ રહેવાનો છે. એક સમાચાર દિલ્હીથી ગમે ત્યારે આવી શકે એની પ્રતીક્ષા રહેવાની છે. આમ આદમી પાર્ટી સરખામણી એકદમ ગાયબ જોવા મળી રહી છે. આટલી મોટી મશીનરી હતી, શું ફંડિંગ ઓછું થઈ ગયું, પંજાબમાં કોઈ પ્રોબ્લેમ છે કે પછી ઉપર દિલ્હીમાં અરવિંદ કેજરીવાલ ટાઢા પડીને ક્યાંક કોમ્પ્રોમાઇઝ કરી રહ્યા છે એના પર નજર રહેવાની છે. પણ હા, આમ આદમી પાર્ટીને ચારેય બાજુથી ભારતીય જનતા પાર્ટીએ ભીંસમાં તો લીધી છે, એ વાતને નકારી શકાય એમ નથી. દિગ્ગજ મનાતા નેતાઓ જેલમાં છે, સત્યેન્દ્ર જૈન હોય કે મનીષ સિસોદિયા, કેટલાય લાંબા લાંબા સમયથી જ્યારે એ જેલમાં હોય ત્યારે આ સવાલ અને આ કેસ વધારે રસપ્રદ બનતો જાય છે. અરવિંદ કેજરીવાલ કોઈ ફાઇલ પર જાતે સાઇન નથી કરતા અને એટલે જ એમના સુધી પોલીસ પહોંચી શકે એની તો હાલ પૂરતી સંભાવનાઓ નથી. પરંતુ એક વક્તવ્ય આપી રહ્યા હતા, બોલતા બોલતા અચાનક રડવા માંડ્યા. સાંભળીએ અરવિંદ કેજરીવાલને. ये उनका सपना था, ये लोग चाहते हैं कि दिल्ली की शिक्षा क्रांति खत्म हो जाए, उसे खत्म नहीं होने देंगे.
मनीष जी ने इसकी शुरुआत की थी। उनका सपना था कि हर बच्चे को अच्छी से अच्छी शिक्षा मिलनी चाहिए। इन्होंने झूठे सच्चे आरोप लगा के फर्जी मुकदमे करके इतने अच्छे आदमी को इन्होंने इतने महीनों से जेल में डाला हुआ। उनको लगा कि उनको जेल में क्यों डाला हुआ है, देश में इतने बड़े बड़े डाकू घूम रहे हैं, उनको नहीं पकड़ते। उनको मनीष सिसोदिया को जेल में इसलिए डाला हुआ है कि वो अच्छे स्कूल बना रहा है, बच्चों को अच्छी पढ़ाई दे रहा है। अगर आज मनीष सिसोदिया अच्छी पढ़ाई नहीं दे रहा होता, अच्छे स्कूल ही बना रहा होता, उसको जेल में नहीं भेजते, किसी हालत में जेल में नहीं भेजते। उनको तकलीफ हो रही है कि इस तरह से अच्छे अच्छे स्कूल बन रहे हैं, आम आदमी पार्टी का प्रचार हो रहा है चारों तरफ। मैं जहां भी जाता हूं पूरे देश के अंदर सब एक ही बात करते हैं कि जी स्कूल बड़े अच्छे बन गए दिल्ली के, स्कूल बड़े अच्छे बन गए दिल्ली के, बच्चों के नतीजे बड़े अच्छे होने लग गए, गरीबों के बच्चों को अच्छी शिक्षा मिलने लग गई, इसीलिए इनको तकलीफ हो रही है। अगर मनीष सिसोदिया जी शिक्षा पे आपके लिए काम नहीं करते, उनको जेल नहीं होती। तो हमें उनके सपने पूरे करने हैं, उनके काम को नहीं रुकने देना। बड़ी जल्दी वो बाहर आएंगे, मुझे पूरी उम्मीद है, सच्चाई